प्रचार पड़कम शांत था ये पहला कांग्रेस ना उम्मीदवारों लड़ी लेवाना मूड में दिखाया। कांग्रेस ना बे उम्मीदवारों जोर शोर थी प्रचार करे। अदृश्य छे गीर सोमनाथ नी उना विधानसभा बैठक ना ज्यां जुओ त्यां कांग्रेस ना कार्यकरो नी भीड़। विशाल जनमेदनी साथे निकळेलो आ रोड शो कांग्रेस ना उम्मीदवार पूंजा वंश नो छे। वाहनों ना काफला ने समर्थकों ना सैलाब साथे पूंजा वंशे उना में शक्ति प्रदर्शन कर्यो। गामडे गामडे प्रचार कर्या बाद हवे पूंजा वंश शहरी मतदारों ने आकर्षवा पगपाळा निकळ्या। दृश्यों में जोई शकाय छे के मोटी संख्या में समर्थकों रोड शो में जोड़ाया। मतदारों ने आकर्षवा दिवस रात एक करी रहेला कांग्रेस ना तालाला बैठक पर ना उम्मीदवार मानसी रोडियाए पण प्रचार ने लईने कई कसर न बाकी राखी। एक तरफ उना में कांग्रेस ना उम्मीदवारे पगपाळा रोड शो योजो तो बीजी तरफ तालाला कांग्रेस ना उम्मीदवार अने प्रदेश नेता मानसी रोडिया पण छवाया। तालाना गामडाना मतदारों ने आकर्षवा कारना मोटा काफला साथे रोड शो योजायो हतो। आ रोड शो में लगभग 300 थी वधु कारनो काफलो जोवा मळ्यो। समग्र दिवस दरमियान आ रोड शो तालालाना तमाम गामोनी गलियों में फर्यो अने उम्मीदवारों मत मांग्या। एक नेताए पत्रिका वहेंची अने थई गई फरियाद। चूंटणीलक्षी पत्रिकानो आ मामलो पोलीस मथके पहोंच्यो। कांग्रेस उम्मीदवार ग्यासुद्दीन शेख सामे फरियाद थई। वहेंचायेली चूंटणीलक्षी पत्रिका मामले विवाद सर्जायो। ग्यासुद्दीन शेखना नामनी जे चूंटणी पत्रिकाओ वहेंचाई हती तेमां नियमो विरुद्धनी अनेक भूलो सामे आवी हती, जेने लईने तेओ इलेक्शन कमिशनमां थयेली फरियादमां जवाब पण लखाव्यो हतो। पत्रिकामां मुद्रकनुं नाम सरनामुं पत्रिकानी संख्या दर्शावी नहोती, साथे मतदाननो समय 8-6 दर्शाव्यो हतो। जे बाबते ग्यासुद्दीन शेख द्वारा स्पष्टता अपाई हती के पत्रिकाओ तेमना कार्यकरो द्वारा चूंटणी कमिशनना नियमोनी जाणकारी विना शरत चूकथी छपाई छे। કેટલાક લોકોની ભૂલ હોવાનું સામે આવતા હવે આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર મામલે માધવપુરા પોલીસે ગ્યાસુદ્દીન શેખ ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક પ્રકાશક સામે તપાસ શરૂ કરી છે। નેતાજીના પ્રચાર માટે અભિનેત્રી આવ્યા મેદાનમાં। લીમખેડામાં ભાજપ ઉમેદવાર માટે કર્યો પ્રચાર। છેલ્લી ઘડીના પ્રચારમાં નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા લીમખેડા બેઠકના ઉમેદવારે અભિનેત્રી અને કલાકારોને બોલાવ્યા પ્રચારમાં। દાહોદની લીમખેડા બેઠકના ભાજપ ઉમેદવાર શૈલેષ પરમારે પોતાના પ્રચારમાં ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા સોનીને બોલાવ્યા, ઉપરાંત લોકગાયક અર્જુન મેડાને પણ મેદાનમાં ઉતાર્યા। લીમખેડા ઢઢેલા સહિતના વિસ્તારોમાં કલાકારોએ સભામાં જોક્સ અને શાયરીઓની રમઝટની સાથે ભાજપના શૈલેષ ભાભોરને મત આપી જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી। ભાજપ સાથે છેડો ફાડનાર જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા। મલ્લિકાર્જુન ખડગે કેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા। ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે મોટી ઉથલપાથલ જોવા મળી। ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા। તેઓ પોતાના વિસ્તાર એવા સિદ્ધપુર તાલુકાના આગેવાનો અને સમર્થકો સાથે વિધિવત કોંગ્રેસમાં જોડાયા। ચૂંટણી પૂર્વે તેમની અશોક ગેહલોત સાથેની મુલાકાતથી જ કોંગ્રેસમાં જોડાવા અંગેની અટકળો વહેતી થઈ હતી, જેનો આજે અંત આવ્યો। રવિવારના રોજ સિદ્ધપુરના વામૈયામાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભામાં હાજર રહી જયનારાયણ વ્યાસે મત માંગતા રાજકીય વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। જયનારાયણ વ્યાસ 4 વાર સિદ્ધપુરના ધારાસભ્ય રહેવાની સાથે અગાઉ કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી પદે રહી ચૂક્યા છે। નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007-2012 સુધી આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા હતા, જોકે તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે। 32 વર્ષ સુધી ભાજપમાં સેવા આપ્યા બાદ જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાતા પ્રચાર માહોલ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે।